વ્યાપી નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ. બેલેટ પેપર ઉપર બંને સાઈડ નંબર હોવાથી નથી સચવાતી ગુપ્તતા, વોટ આપનાર. ચૂંટણી અધિકારીએ કહ્યું કે બંને સાઈડ નંબર હોવાના નિયમ છે તેવું જણાવ્યું. બેલેટ પેપર અને મતદારને અપાતી પાવતી પર બંને બાજુએ નંબર હોવાથી કોણે કોને મત આપ્યો છે તેની સ્પષ્ટપણે માહિતી મળી શકે છે. મતદારની ગુપ્તતા પર ઉઠ્યા સવાલ. બેંકની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. છાપી પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે યોજાઈ ચૂંટણી. જે બંને બેલેટ ઉપર બંને બાજુ અનુક્રમ નંબર આવેલા છે એટલે અરજદારનો એવો આક્ષેપ છે કે જેની ગુપ્તતા સચવાતી નથી, વોટ કોને આપ્યો એ સ્પષ્ટપણે ખબર પડી જાય. તો શું આ નિયમ છે એવો કોઈ? આપણે જે બેંકના પેટા નિયમ છે, પેટા નિયમ અંતર્ગત આપણે સરકારમાંથી મંજૂરી જે લીધેલી અને પેટા જે નિયમ છે એના અંતર્ગત આપણે જે ફોર્મેટો છે એ ફોર્મેટ પ્રમાણે આપણે બેલેટ પેપર છપાવવા જોઈએ અને બેલેટ પ્રમાણે તમે અહીંયા લખી શકો છો. સ્પષ્ટપણે બધી જગ્યાએ નિયમ છે, મારી સહી કરાવી એના પર પણ નંબર હતો અને એના હોમે મને બેલેટ પેપર જે આપ્યું એના પર પણ સિરિયલ નંબર હતો, જેના કારણે જે ગુપ્તતા જળવાય ગુપ્ત મતદાનની એ જળવી શકાતી નથી. અને ભવિષ્યમાં એમ કે આ જે હોદ્દેદારો હોય કોને વોટ આલે કોને આલે એ પાછળથી પણ જોઈ શકે છે. એટલે આ ખોટી ચૂંટણીની પદ્ધતિ છે અને એમાં ચૂંટણી અધિકારીની અને બીજા લોકો બોર્ડ ઓફ નિયામક મંડળની ભૂલ છે. શું પ્રશ્ન છે? પ્રશ્ન એવો છે કે અત્યારે તારીખ 20/12 છાપી નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું ઇલેક્શન ચાલી રહ્યું હતું અને તેમાં બેલેટ પેપર ઉપર બંને સાઈડ નંબર હતા. એટલે બેલેટ પેપરના બંને સાઈડ નંબર હોવાને કારણે જેની ગુપ્તતા છે એ જાળવી શકાતી નથી, એનો લોકશાહીનો ભંગ થઈ ગયો છે. કયો બેલેટ પેપર ઉપર કોઈ બી માણસ વોટ આપે એનો બેલેટ પેપરનો નંબર ખબર પડી જાય તો ખબર અને સહી કરી એના પર ખબર પડે, એના ઉપરથી ખબર પડી જાય કે બેલેટ પેપર ઉપર જે નંબર આપેલા છે બંને સાઈડ એના લીધે એવું થાય છે. અડધ્યા ઉપર પણ નંબર છે, બંને ઉપર અડધ્યા ઉપર બંને બેલેટ પેપર બંને ઉપર નંબર છે એના લીધે એવું થાય છે કે બંને બેલેટ પેપરના કમ્પ્લીટલી માહિતી મળી જાય કે કયા કયા મતદારે કોને વોટ આપી, કમ્પ્લીટલી સંપૂર્ણ માહિતી. લોકશાહીનો ભંગ થઈ રહ્યો છે, ગુપ્ત મતદારની ગુપ્તતાની જળવાતી નથી અને આનો ન્યાય મળવો જોઈએ. બસ અંશન ઉપર ઉતરી